बनासकांठा जिल्लाना थानेरा तालुकाना थनपुरा खेड़ा गामनी आंगणवाड़ी महिला कर्मचारी पर फरज दरमियान जीवलेण हुमलो थयो होवानी घटना सामे आवी छे। अत्यारे कोरोना महामारी बाबते जिल्लानुं वहीवटतंत्र लोकोनी सेवामां छे। आवा विकट समयमां पण सरकारना नाना मोटा कर्मचारीओ पोतानी फरज निभावी रह्या छे। त्यारे थानेरा तालुकाना थनपुरा खेड़ा गामना पण 56 वर्षीय शारदाबेन गौस्वामी छेल्ला 18 वर्षथी थनपुरा खेड़ा गामना आंगणवाड़ी कार्यकर तरीके पोतानी फरज निभावी रह्या छे। पोताना नित्य समय प्रमाणे शारदाबेन सरकार तेमज पोताना घटकनी सूचना मुजब थनपुरा खेड़ा गामनी हदमां आहार बाबते पेकेट आपवा माटे नीकळ्या हता। आ पेकेट सगर्भा माता होय के बाळको तेमना आरोग्य बाबते घरे घरे पहोंचाडता होय छे। शारदा बहेन पोताना भत्रीजाना त्यां आ पेकेट आपवा माटे गया हता। जो के पेकेट केम 4 दिवस पछी आपवा आव्या तेम कहीने भत्रीजो बाबूपुरी उस्कराई जता पोताना भाई भेमपुरी ने मोबाइल द्वारा फोन करी बोलावीने शारदा बहेने जेम तेम घाड़ो बोली गर्दा पाटूनो मार मार्यो हतो। शारदा बहेननी उंमरनो पण ख्याल राख्या वगर मोढाना भागे मुक्का मार्या हता। आ होबાળાની જાણ પરિવારના સભ્યોને થતા 108 મોબાઈલ વાન દ્વારા ઈજાગ્રસ્ત શારદાબહેનને પાંથાવાડા સરકારી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ મામલે પાંથાવાડા પોલીસ મથકે 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। ત્યારે આ તરફ ફરજકાળ દરમિયાન થતા કર્મચારીઓ પર હુમલાને લઈ આંગણવાડી કાર્યભાર સામે રોષ જોવા મળી રહ્યો છે। કે ના બેન, મારે વિતરણ, મારા કાકી વિતરણ કરે, મારે વિતરણ નહીં લેવાનું કે કેમ? બસ મારે વિતરણને થોડા દાડ લેટ હોય તો હવે આવતા મહિને પૂરો થવા આવે તો આમ વિતરણ ન લોન હું બેનને જઈને રજૂઆત કરું। તો પછી મેં કીધું મારા ઘરે ડિલિવરી થઈ ગઈ એટલે મારાથી મોડું થઈ ગયું કે ના બેન, જે નિયમે તો એવા મહિનેનું મહિને આવવું પડે, કીધું 7 દાડા લેટ થઈ ગયા તો 7 દાડા પૂરી મેં કીધું હું ઘરે દેવા આવી તો વિતરણ લેવું કે ના હું વિતરણ ન લઉં તો મને પેલા ગાળામાં ગાળી બોલવા ઢૂકો તો મેં કીધું તારા કાકી થાવ ગાળ મત બોલ ભાઈ કે ના ગાળીને ખરેખર તમને કે આલો માર આલીને પછી મેલવાને તમને જયંતી જ મારવાની આજે આજે જ મારે ફોને પડી હે તો પછી બીજા નાના ભાઈને બોલાવીએ તો નાના ભાઈ આવીને મને મારા મારી કરી ધકમ ધકી કરી પછી મારા જેઠના જેઠના છોકરાના છોકરા ઉભા તો બને મને બસાય આવે બિના મારા બની તે હું હવે પોથાવાડી સરકારી દવાખાનામાં દાખલ થઈ। અચ્છા, શું કારણ આવું કરવાનું? તમને મારવાનું કારણ? મારવાનું કારણ કે મારા મોડું પ્રીમિક્સ મળું કેમ આવ્યું મને? અચ્છા, સેવા તમને પોસ્ટ તાડમ નોકરી થી નીચે ઉતારવાની મારી કે ફરજ છે? અચ્છા, કયા ગોમનન કઈ ફરજ ઉપર? થાનપુરા ખેડા કઈ ફરજ ઉપર હતા તમે? અમે આંગણવાડી કાર્ય કરો। અચ્છા, થાનપુરા ખેડા ગામની મહિલા કર્મચારી પર થયેલા હુમલા બાબતે આજે થાનેરાની આંગણવાડી કર્મચારીઓને થાનેરા પ્રાંત અધિકારી કચેરી પહોંચી મહિલાઓની સુરક્ષા બાબતે રજૂઆત કરી આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી। થાનેરા પ્રાંત અધિકારીએ પણ મહિલા કર્મચારીઓ તેમજ માંગણી બાબતે પૂરતા ન્યાયની ખાતરી આપી હતી। આંગણવાડી મહિલાઓને થાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડીને પણ આવેદનપત્ર પાઠવી આવી ઘટના ફરી ન બને અને મહિલાઓ નિડરતાપૂર્વક પોતાની ફરજ નિભાવે તે માટે ગંભીર દાખવા માટેની રજૂઆત કરાઈ હતી। હાથમાં કાળી પટ્ટી ધારણ કરી આજે મહિલાઓએ આ હુમલાને સખત વિરોધ કર્યો હતો। ખેડા ગામે હમણાં કોરોના વાયરસના કારણે અમારા બાળકોને સગર્ભા માતાને ધાત્રી માતાને ઘેર ઘેર વિતરણ કરવા માટે અને 3-6 વર્ષના બાળકોને પણ ઘેર ઘેર વિતરણ કરવા માટે જવાનું ત્યારે બેન જ્યારે ઘરે વિતરણ કરવા માટે ગયા ત્યારે ગામ લોકોએ તેમના માટે ઉપર સખત હુમલો કર્યો અને તેમને લાતે લાતે અને લાકડી અને ખૂબ જ માર માર્યો હોય તેમને દવાખાનામાં દાખલ પડી એટલી સિરિયસ બેન થઈ ગઈ હતી અને એ માટે અમે પ્રાંત સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે તેમને પણ કહ્યું કે આ સાચી અમારી બહેનોને જીવ જોખમમાં છે તે જોખમમાં ન રહે તે માટે બંદોબસ્ત કરો એ માટે મારી વિનંતી છે। એવું નથી કે થાનેરા સરકારી કર્મચારીઓની ફરજની કોઈ દરકાર લેવામાં ના આવતી હોય। એક તરફ થાનેરા તાલુકાના થનપુરા ગામમાં આંગણવાડી મહિલા કાર્ય પર હુમલાની ઘટના બની હતી તો બીજી તરફ થાનેરાના કોરોના વાયરસને લઈ પોલીસ તંત્ર તેમજ આરોગ્ય વિભાગ સાથે થાનેરા વહીવટતંત્ર દિવસ રાત એક કરીને લોકોના આરોગ્ય બાબતે ચિંતા કરી રહ્યા છે। ત્યારે થાનેરા મામલતદાર કચેરી ખાતે થાનેરા વોરિયર્સની રેલી નીકળી હતી જેમાં આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ સાથે થાનેરા મામલતદાર પણ હાજર રહ્યા હતા। થાનેરાના શહેરીજનોએ પણ કોરોના વાયરસના આ જાબાજ અધિકારીઓ કર્મચારીઓના સન્માન માટે સૌ હાથમાં ફૂલો જોવા મળ્યા હતા। બાળકો હોય કે વૃદ્ધો સૌ સાથે મળી ભારત માતાના નાદ સાથે થાનેરાના કોરોના વોરિયર્સને વધાવી લીધા હતા।
આવા કપરા સમયમાં પણ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરતા ધાનેરા વહીવટી તંત્રને લોકોએ દેશભક્તિના ગીતો ગાઈને તેમનું બહુમાન કર્યું હતું. ક્યાંક ફૂલોની વર્ષા થઈ તો ક્યાંક તાળીની વગાડીને સન્માન કરવામાં આવી રહ્યું હતું. આ રીતે ધાનેરાની જનતાને પણ કોરોના સામેની લડાઈમાં એકતા દર્શન કરાવ્યા હતા. આજે 50 દિવસ છે ચાલી રહ્યું લોકડાઉન, બરોબર, મહામારીનો સમય ચાલી રહ્યો, બરોબર. તેના અંદર આજે પોલીસ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, બધા હોમગાર્ડના જે માણસો હોય એ બધા ડૉક્ટરે સારી સેવા બજાવી, બરોબર. આજે પોલીસે ગામની અંદર પણ સારી વ્યવસ્થા, સારી સેવા કરી અને બહુ સારી સેવા આપી. ડૉક્ટરે પણ સારી સેવા આપી, એ બધા અમે ધન્યવાદ છે. શું કર્યું આજે તમે? આજે જે પોલીસ, પીએસઆઈની ગાડી, પોલીસ અને ડૉક્ટરની એ નીકળ્યા, અમે એમનું સન્માન, ફૂલાથી સન્માન કર્યું અને તાળીઓના પ્રકારથી એમને વધાવી અને સન્માન કર્યું.